subscribe now and press the bell icon. Never miss an update. જ્યારે સાત અંકની વાત આવે તો સાત અંકનો અધિપતિ કેતુ છે. હવે જ્યારે પણ કેતુનો અંક આવે ને સાત અંક, તો આવા લોકોમાં એક જબરજસ્ત એવી શક્તિ હોય છે કે કઈ ને કઈ વસ્તુને તીવ્રતાથી શીખવી હોય. જ્યારે કેતુ આવે ને તો એક તીવ્ર શક્તિ પણ આપે છે, એક જબરજસ્ત એવું કહેવાય કે કોઈ કોઈ વ્યવસાય, કોઈ વસ્તુ, કોઈ જ્ઞાન, કોઈ નોલેજ કઈ શીખવા પાછળ વ્યક્તિ પૂરી પોતાની શક્તિ લગાવી દે છે. એવી આ લોકોની એક ગજબની તાકાત હોય છે. હું એવા વ્યક્તિમાં પણ આપણે કેટલા બધા એવા લોકોના દાખલા છે કે બહુ જ સામાન્ય માણસમાં બી બહુ મહાન વિભૂતિઓ બનેલી છે આ સાત અંકવાળી વ્યક્તિઓ. કેમ? તો કે એ દેખાય સામાન્ય, પરંતુ તેમનામાં જે તીવ્રતાથી કામ કરવાની જે ઈશ્વરે શક્તિ આપી છે, તેને કારણે તે વ્યક્તિને એક તક પણ મળે ને તો તે વ્યક્તિ તેને પકડી લે છે અને તેને કારણે તે જીવનમાં ખૂબ મોટી પ્રગતિ કરે. આ સાત અંકની કમાલ હોય. જેનો મૂળાંક કે ભાગ્યાંક સાત થતો હોય તેને ચોક્કસ આ નંબરનો ઉપયોગ વધુમાં વધુ કરવો અને આ શક્તિનો ઉપયોગ કરવો. બીજું હું કહું, આ લોકોમાં એક એવો જબરજસ્ત ગુણધર્મ હોય છે કે જે વસ્તુ મળે ને તેની બરોબર કદર કરે અને કિંમત કરે. જે સાચું અને સારું જાણવા મળે ને તેને જીવનમાં ઉતારી લે છે અને પકડી લે છે. તેને જ કારણે જીવનમાં સ્ટેપ બાય સ્ટેપ એવું કહેવાય કે પોતાની કાબેલિયત કરતા, પોતાની એજ કરતા, પોતાના સમય કરતા વહેલું તે વધુ ને વધુ શીખી શકે છે, વધુમાં વધુ જાણી શકે છે અને તેને જ કારણે જીવનમાં તેઓ અભ્યાસમાં ખૂબ સારી સફળતા મેળવી શકે છે. તેને જ કારણે જીવનમાં આજીવિકા, વેપાર, ધંધા, નોકરી કે કોઈ પણ ક્ષેત્રમાં તેની અથાક શક્તિ, જે લગાડવાની શક્તિ છે મહેનત કરવાની, તેને જ કારણે તે જીવનમાં કંઈ ને કંઈ સિદ્ધિ અને સફળતા હાસિલ કરી શકે છે. જે લોકો સાત નંબર વાળા છે તે અણધારી અને જબરજસ્ત સિદ્ધિઓ હાંસલ કરે તેવા લોકો બની શકે છે. આવું એક સાત અંકનું જબરજસ્ત ફળ હોય છે અને તે જ એવું કહેવાય છે કે તે વ્યક્તિને એવું બતાવે છે કે આવી વ્યક્તિઓએ જીવનમાં નાનામાં નાની બાબતને ખૂબ મોટી બનાવવાની શક્તિ ઈશ્વરે આપેલી હોય છે. હવે આ લોકોમાં પણ એક ઉણપ હોય છે કે જે બીજાને સરળતાથી મળે છે તેનું જોઈ ક્યારે ઘણીવાર તે પણ એવું વિચાર કરે છે કે હું પણ વગર પ્રયત્ને સરળતાથી કંઈ મેળવી લઉં તેવા પ્રયત્નોમાં લાગે છે અને પોતાના એમથી ભટકી જાય છે. ત્યારે ત્યારે તેમના જીવનમાં રૂકાવટ આવે છે. તો હું ચોક્કસ એવું કહું છું કે તમને ઈશ્વરે તીવ્રતાથી જબરજસ્ત કાર્ય કરવા માટે જન્મ આપ્યો છે. આ સાત નંબર જેનો મૂળાંક કે ભાગ્યાંક સાત છે તેવા લોકોએ અન્ય લોકો કરતા પોતાના જે ગુણ છે તે શક્તિથી જ જીવનને ખૂબ જ વિકાસ કરી શકાય છે અને તમામ રીતે જબરજસ્ત સફળતા મેળવી શકાય છે. એવું કહેવાય છે કે જે તેમને ઈશ્વરે અથાગ પ્રયત્નથી મોટા બનવા માટે યોગ આપ્યો છે તો એ પ્રયત્ન કરશે તો તેમના જીવનમાં મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.